સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વિભાગ 3 ભાષા કસોટી પ્રેક્ટિસ ફકરા નંબર 93. આ રીતના ફકરો છે, હવે આપણે તેને સમજીએ. સમુદ્રના ઊંડા પાણીમાં રહેતી મોટી મોટી માછલીઓ પ્રકાશને જોઈને પકડતી. અહીં વાત છે સમુદ્ર એટલે કે દરિયામાં ઊંડા પાણીમાં રહેતી મોટી મોટી માછલીઓ પ્રકાશને જોઈને પકડતી. સૂર્યના પ્રકાશના કિરણો આવે અને ચમકતા હોય જ્યારે પાણીમાં, તો એને પકડવા પ્રયત્ન કરતી હતી એમ સમજવાનું છે. જ્યારે કોઈ મોટી માછલી પાણીમાંથી બહાર આવીને પ્રકાશ તરફ કૂદતી, રાજેન્દ્ર પોતાના ભાલાથી તેનો શિકાર કરતો. રવિન્દ્ર ખુશીથી રાડ પાડતો, એ આવી ગઈ. એટલે આ વાક્યના આધારે ખબર પડે કે માછલી પકડવા બે જણા ગયા છે. એક છે રાજેન્દ્ર અને એક છે રવિન્દ્ર. જ્યારે કોઈ મોટી માછલી પાણીમાંથી બહાર આવે અને પ્રકાશ તરફ કૂદતી એટલે કે ઠેકડો મારતી, ત્યારે રાજેન્દ્ર છે એ પોતાના ભાલાથી. તમે રામાયણ કે એવી કોઈ સિરિયલ જોયું હોય તેમાં લોકો ભાલાનો ઉપયોગ કરતા. ભાલું એટલે શું? તો એક છેડે અણીદાર લોખંડનું ફણાવાળી લાંબી ડાંગ અથવા લાકડી હોય. એટલે લાકડી તો હોય જ, પણ એની ટોચના ભાગે છે ને અણીદાર લોખંડનો ભાગ હોય, એ ભાલું કહેવાય. તો રાજેન્દ્ર છે એ પોતાના ભાલાથી તેનો એટલે કે મોટી માછલીનો શિકાર કરતો. હવે રાજેન્દ્ર જ્યારે માછલીનો શિકાર કરતો ત્યારે રવિન્દ્ર છે એ ખુશીથી રાડ પાડતો કે એ આવી ગઈ. એ આવી ગઈ એટલે એનો અર્થ એમ સમજવાનો છે કે માછલી પકડાઈ ગઈ છે. માછલી પાણીમાં પડે તે પહેલા જ રાજેન્દ્ર ભાલાની ટોચથી ઉપાડી લેતો. માછલી જેવું તડકાને પકડવા આવતી, પ્રકાશને પકડવા આવે ત્યારે રાજેન્દ્ર છે એ ભાલાથી એનો શિકાર કરી લેતો એમ ટૂંકમાં, અને ટોચથી ઉપાડી લેતો. જે ભાલાની ટોચ હોય એમાં આવી જતી માછલી. આ રીતે તેઓ થોડા સમય માટે માછલીઓનો શિકાર કરતા રહ્યા. જ્યારે મશાલની જ્યોત બુઝાવા લાગી ત્યારે રવિન્દ્ર અને રાજેન્દ્ર તેમની બોટમાં બેઠા અને ઘર તરફ ચાલ્યા ગયા. તેની બોટમાં 10-12 મોટી માછલીઓ હતી. આ રીતે તેઓ એટલે રાજેન્દ્ર અને રવિન્દ્ર માટે વપરાયેલો શબ્દ છે તેઓ. એ બંને થોડા સમય માટે માછલીઓનો શિકાર કરતા રહ્યા. જ્યારે મશાલ એટલે લાકડાને એક લાકડું હોય અને એની ઉપર ના ભાગે ચીથરા કે ગાભા વીંટાડેલા હોય ને ઉપર સળગાવેલો ભાગ હોય અને કાકડો પણ કહેવાય, તો એ મશાલની જ્યોત બુઝાવા લાગી જ્યારે ત્યારે રાજેન્દ્ર અને રવિ તેમની બોટ હુડકામાં બેઠા અને ઘર તરફ ચાલ્યા ગયા. તેની બોટમાં લગભગ 10-12 જેટલી મોટી માછલીઓ હતી. પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, રાજેન્દ્રની બોટમાં કેટલી મોટી માછલીઓ હતી? એ 5-7, બી 2-4, સી ઘણી બધી, ડી 10-12. તો ફકરામાં એન્ડમાં વાત આવે છે કે તેની બોટમાં 10-12 મોટી માછલીઓ હતી, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી 10-12. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સમુદ્રના ઊંડા પાણીમાં રહેતી માછલીઓ કોને પકડતી? એ બોટને પકડતી, બી પોતાના શિકારને પકડતી, સી પ્રકાશને પકડતી, ડી નાની માછલીઓને પકડતી. પ્રશ્નનો ઉત્તર આપણે ફકરાને આધારે આપવાનો છે, એટલે આપણે ફકરામાંથી ઉત્તર ગોતીએ કે સમુદ્રના ઊંડા પાણીમાં રહેતી મોટી મોટી માછલીઓ પ્રકાશને જોઈને
પકડતી, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે સી પ્રકાશને। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રાજેન્દ્ર માછલીઓને કેવી રીતે પકડતો? એ કાંટાથી ખેંચીને, બી ઉછડી પકડીને, સી હાથથી પકડીને, ડી ભાલાની ટોચથી। માછલી પકડવાનો એક કાંટો પણ આવે છે, એનાથી પણ માછલીને પકડી શકાય છે, તો રાજેન્દ્ર છે એ માછલીઓને કેવી રીતે પકડતો? માછલી પાણીમાં પડે તે પહેલા જ રાજેન્દ્ર ભાલાની ટોચથી ઉપાડી લેતો। એટલે આનો અર્થ એવો સમજવાનો છે કે ભાલાની ટોચથી રાજેન્દ્ર છે એ માછલીઓને પકડતો હતો, એટલે આપણા પ્રશ્નનો ઉત્તર બી લાગુ પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, રવિન્દ્ર આનંદમાં આવી જઈને કઈ રાડ પાડતો? એ વાહ વાહ, બી મારો મારો, સી ભાગો ભાગો, ડી એ આવી ગઈ। તો રવિન્દ્ર છે એ આનંદમાં આવીને કઈ રાડ પાડતો? રવિન્દ્ર ખુશીથી રાડ પાડતો, એ આવી ગઈ। એ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી, એ આવી ગઈ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માછલી પ્રકાશ તરફ કૂદતી ત્યારે રાજેન્દ્ર શું કરતો? એ તેને મારી નાખતો, બી તેને પકડી લેતો, સી તે ફેંકી દેતો, ડી તે ભાલા વડે તેનો શિકાર કરી લેતો। હવે ફકરામાં વાત આવે છે કે જ્યારે કોઈ મોટી માછલી પાણીમાંથી બહાર આવીને પ્રકાશ તરફ કૂદતી, રાજેન્દ્ર પોતાના ભાલાથી તેનો શિકાર કરતો, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી, કે માછલી પ્રકાશ તરફ કૂદતી ત્યારે રાજેન્દ્ર તે ભાલા વડે તેનો શિકાર કરી લેતો, એટલે પ્રશ્નનો ઉત્તર આ લાગુ બી લાગુ પડે છે। થેન્ક યુ। શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।